વડોદરા પોલીસે 31ની નાઇટે બ્રેથ એનાલાઇઝરની દારૂ પીધેલાઓનું ચેકિંગ કરવાની ઝુંબેશ હાથ ધરી હતી અને જેમાં મોડી રાત્રે વોર્ડ નંબર 14ના ભારતીય જનતા પાર્ટીના મહિલા કાઉન્સિલર જેલમબેન ચોકસીના પુત્ર કુણાલ ચોકસી દારૂ પીધેલી હાલતમાં ઝડપાઈ જતા સિટી પોલીસ સ્ટેશનમાં પોલીસ તેમને લઈ જવાયા હતા અને તેની જાણ ભાજપ કોર્પોરેટર માતાને થતા તેમણે દીકરાને છોડાવવા માટે પોલીસ સ્ટેશન માથે લીધું હતું. હોબાળો મચાવતા મહિલા કોર્પોરેટર અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી. એટલું જ નહીં પણ એક પોલીસ કર્મચારીનું જેકેટ પણ ખેંચતાણમાં ફાટી ગયું હતું. પોલીસ કર્મચારીઓને દારૂ પીવાનો કોઈ મોટો ગુનો નથી કે તમે બધા તેને ફરી વળ્યા છો અને દૂર હટી જાઓ એમ કહી હોબાળો મચાવ્યો હતો. જે અંગેનો વિડીયો પણ વાયરલ થયો હતો જેમાં પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતી પણ સાંભળવા મળે છે.